अस्सलामु अलैकुम विद्यार्थी मित्रों, आपणे धोरण 3 मां गुजराती मां बीजो पाठ भणी रह्या छे, पोटला टपके टप। अने आपणे काव्य भणी गया रिमझिम रिमझिम वरसी फोरा। जो तमने मैं चित्र पण बताव्युं छे, बराबर। अने बाळको पाणीमां रमे छे अने एने प्रश्न करे छे के तू क्यांथी आवे छे, क्यां जशे, बराबर ने। मलक मलक आवे छे, मलक मलक तो जाए छे, पाणीमां खोबामां लईने टબુકલાઓ રમે છે, વરસાદ પડે તો આંગણમાં દોડતા દોડતા ભાગી જાય છે જોવા, અને ફોરાના પગમાં ઝાંઝરિયા કોણે ફેરાવ્યા છે તે બધું આપણે કાવ્યમાં જોઈ ગયા। ત્યાર પછી આપણે ટબુકલા અને ફોરા વિશે થોડી વાતચીત કરી લીધી હતી। હવે આપણે આગળ જોઈએ સવાલના જવાબ। જે આપણે કાવ્ય ભણી ગયા તેના સવાલના જવાબ જોવાના છે। તો આપણો પહેલો પ્રશ્ન છે કે આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી। આપણે જે ગીત જોઈ ગયા રિમઝિમ રિમઝિમ વરસી ફોરા, તે આખા કાવ્યમાં તમને કઈ બે પંક્તિ એટલે કે કઈ બે લીટી તમને ખૂબ ગમી? તો શું જવાબ આવશે આપણો? કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે? જુઓ, કઈ બે પંક્તિ? કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે, આ પંક્તિ ખૂબ ગમી। આ જે બે લાઈન છે તે પંક્તિ કહેવાય, બરાબર, ગુજરાતીની ભાષામાં। હવે આપણે આગળ બીજો સવાલ જોઈએ। વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો? જો બાળકો વરસાદ સાથે વાત કરે છે ને કે તું કયા દેશથી આવે છે, કયા દેશથી જાય છે, કોણે તને મોકલ્યું છે ને કોણ તને બોલાવે છે, બરાબર ને। તો વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો? તો જવાબ છે આપણો, વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને મારા રમવાના સમય ન આવે પરંતુ શાળા જવાના સમય આવે એમ કહું, જેથી મારે શાળાએ જવું ના પડે। જો શું કહે છે, વરસાદ સાથે વાત કરવાની હોય તો બાળક શું કહેશે કે વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને મારા રમવાના સમય ન આવે પરંતુ શાળા જવાના સમય જ આવે, જેથી મારે શાળાએ જવું પડે નહીં, બરાબર। આગળ જોઈએ આપણો ત્રીજો સવાલ। વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો? તો આપણો જવાબ શું છે? વરસાદ આવે ત્યારે અમે વરસાદમાં નાવા દોડી જઈએ છીએ, ગરમ ગરમ ભજીયા ખાવાની મજા માણીએ છીએ, નદી નાળા છલકાઈ જાય તે જોવા જઈએ છીએ, બરાબર। વરસાદ આવે તો શું શું કરીએ આપણે? નાવા દોડી જઈએ, પછી ઘરમાં મમ્મીને કહે કે ગરમ ગરમ ભજીયા બનાવો તે ખાવાની આપણને મજા પડે, અને નદી નાળા છલકાઈ જાય તે જોવા જવાની પણ મજા પડે। આપણો ચોથો સવાલ છે, જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને કંઈક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? જુઓ, શું કહે છે કે જો વરસાદના ટીપા એટલે કે ફોરા તમને પોતાની પીઠ પર બેસાડીને કંઈ લઈ જવાનું કહે તો તમે ક્યાં જશો? જવાબ જોઈએ, જો વરસાદના ટીપા મને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો હું પરીઓના દેશમાં જવાનું પસંદ કરીશ। જો વરસાદના ટીપા તો આકાશમાં પડે છે અને પીઠ પર બેસીને આપણે ક્યાંક જઈએ ફરવા આકાશમાં, તો આકાશમાં પરીઓ રહે અને પરીઓ રંગબેરંગી હોય, આકાશમાં ઉડે, તો ત્યાં પરીઓના દેશમાં આપણને જવાની મજા પડે। આગળ જોઈએ આપણે બીજો સવાલનો જવાબ। પાંચમો આપણો સવાલ શું છે? વરસાદ પડે ત્યારે કેવો કેવો અવાજ આવે છે? તો જોઈએ, વરસાદ પડે ત્યારે સર અવાજ આવે છે। કેવો અવાજ આવે વરસાદ પડે? તો સર અવાજ આવે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાવ્ય ભણી ગયા તેના ઉપરથી આપણે વાતચીતના 5 પ્રશ્ન જોયા, તમને સમજ પડી ગઈ જવાબમાં? તો હવે આગળ આપણે બીજો પ્રશ્ન જોઈએ। સાચા વાક્યની સામે
दोरो अने खोटा वाक्यनी सामे दोरो। हवे साचा वाक्य होय तो आपणे खराने निशानी करीए छीए विद्यार्थी मित्रों, बराबर। अने खोटू वाक्य होय तो आपणे खोटाने निशानी करीए छीए। पण अहींया थोड़ुंक जुदुं छे। ज्यारे साचुं वाक्य होय त्यारे आपणे वादळ बतावानुं छे। जुओ, वादळ देखाय छे तमने? અને જ્યારે ખોટું વાક્ય હોય ત્યારે પાણી પડે છે વાદળમાંથી, તેવું વાદળ બતાવવાનું છે। તો આપણે હવે ખરા ખોટા જોઈ લઈએ, પણ આપણે ખરા ખોટાની નિશાની કરવાની નથી। આપણે કઈ નિશાની કરવાની છે? સાચા વાક્યની સામે વાદળ અને ખોટા વાક્યની સામે વાદળમાંથી પાણી પડે તે બતાવવાનું છે। तो आपणो पहेलो सवाल शुं छे? वरसादना टीपा वरसता वरसता आव्या छे। जो हवे आ वाक्य खरुं छे के खोटू? वरसादना टीपा वरसता वरसता आव्या छे। जो क्यूँ वादळ छे? साचाने वाक्यनुं वादळ छे। एटले आ वाक्य आपणुं शुं छे? साचुं छे के वरसादना टीपा वरसता वरसता धरती पर आवे, बराबर। हवे आपणे बीजुं वाक्य जोईए। वरसादना फोरा नाना नाना छे। हवे वरसादना फोरा एटले के वरसादना टीपा नाना नाना छे। आ वाक्य साचुं छे के खोटू? साचुं। जो आपणे साचा वाक्यनी निशानी वादळनी जोई, बराबर। त्रीजुं वाक्य, नाना नाना टीपा झळहळ झळहळ करता आवे छे। हवे नाना नाना जे फोरा छे पाणीना, वरसादना टीपा, તે કેવી રીતે આવે છે? ઝળહળ ઝળહળ કરતા આવે છે, ખોટું। નાના નાના ટીપા પડે છે તો શું ઝળહળ ઝળહળ અવાજ આવે છે? ના, એવો અવાજ આવતો નથી। એટલે આપણે કયું નિશાની બતાવી છે? ખોટાની, કે આ વાક્ય ખોટું છે। આગળ જોઈએ। ટીપા દોડી દોડીને આવે છે। ટીપા દોડી દોડીને આવે છે વિદ્યાર્થી મિત્રો, કયું વાક્ય આવશે? આ ખરું કે ખોટું? ખોટું। ટીપા દોડી દોડીને ધરતી પર આવતા નથી, ટીપા તો વરસતા વરસતા ધરતી પર આવે છે। હવે આપણે પાંચમું વાક્ય જોઈએ। વરસાદના ફોરા હસતા હસતા આવે છે, શું આવશે બાળકો? ખરું, વરસાદના ફોરા હસતા હસતા આવે છે। તમને સમજ પડી ગઈ કે સાચા વાક્યની સામે કઈ નિશાની આવે અને ખોટા વાક્યની સામે શું આવે? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ। સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો, આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો। હવે સરખા શબ્દ એટલે શું? જો તમને પહેલો શબ્દ લખીને બતાવ્યો છે અલગ મલગ, બરાબર। હવે આપણે બીજો શબ્દ જોઈએ, રીમઝીમ। આ આપણે કાવ્યમાં ભણી ગયા। હવે આપણે બીજું જોઈએ, હાર જીત। હવે સરખા અક્ષરોવાળા એટલે શું? જુઓ, આમાં થોડુંક અક્ષર દેખાય છે અલગ મલગ, રીમઝીમ, હાર જીત, એટલે એવા શબ્દો છે જે અન્ય શબ્દો જાણીને લખો, એટલે કે આપણે જે નવા શબ્દ પણ લખેલા છે, હાર જીત। આ હાર જીત શબ્દ આપણે કવિતામાં નથી। અદલ બદલ આ પણ નથી કવિતામાં, બરાબર। પણ સરખા અક્ષરો વારંવાર આવે છે, જુઓ, અદલ બદલ, ખાલી અ નીકળી જાય છે અને પાછળ બ આવી જાય છે। જુઓ, અહીંયા અ છે અને અહીંયા બ છે, બાકી શબ્દ સેમ છે, એટલે અદલ બદલ। હવે આપણે આગળ જોઈએ, મરક મરક, આમાં પણ સેમ શબ્દ થઈ ગયો આગળ પાછળ। ત્યાર પછી આગળ પાછળ, જો અહીંયા પણ ફક્ત આ જે છે તે જ અહીંયા જુદું છે અને અહીંયા પા, બાકીના પાછળના શબ્દ થોડા ઘણા સેમ છે, એટલે આગળ પાછળ। નરમ ગરમ, બરાબર। ત્યાર પછી વધ ઘટ, અને છેલ્લો શબ્દ આપણો કયો છે? નફો નુકસાન। જો વિદ્યાર્થી મિત્રો, કે સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો, બરાબર। તો આપણે જોઈ ગયા નફો અને ખોટ, છેલ્લો શબ્દ કયો છે આપણો? નફો ખોટ। તો આપણે વાંચી લઈએ, રીમઝીમ, હાર જીત, અદલ બદલ, મરક મરક, આગળ પાછળ, નરમ ગરમ, વધ ઘટ, નફો અને નુકસાન। આપણા શબ્દ જોઈ લીધા, તમને સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો?
आपने जे कविता भणी गया छे तेज कविताना आपने सवाल जवाब जोई गया। सवाल जवाब पछी आपने खरा खोटा जोई गया। खरा खोटा पछी आपने सरखा अक्षरो वारंवार आवे कवितामांथी शोधीने आपने लखी लीधा। हवे आपणे आगळ જોઈએ। આગળ કયો પ્રશ્ન છે આપણો? એક હોય ત્યાં અને એકથી વધુ હોય ત્યાં લખવું। હવે એક હોય ત્યાં શું લખવું? એક। સ્વાભાવિક છે કે એક હોય ત્યાં આપણે એક જ કહીએ કે મારી પાસે એક રમકડું છે કે મારી પાસે એક પેન્સિલ છે। અને એકથી વધુ હોય ત્યાં શું લખવું? વધુ લખવું, બરાબર ને? કે ભાઈ મારી પાસે બે પેન્સિલ છે, મારી પાસે ત્રણ પેન્સિલ છે, તો એકથી વધારે થઈ ગયા એટલે કેટલા થઈ ગયા? વધુ। તો આપણે શું લખવાનું છે વાક્યની સામે? એક હોય તો એક અને વધુ હોય તો વધુ। તો આપણે પહેલું વાક્ય જોઈએ। મેં તળાવમાં ચાર બતક જોયા। હવે અહીંયા ચાર છે તો મેં તળાવમાં ચાર બતક જોયા તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? એક આવશે કે વધુ આવશે? જુઓ જવાબ શું છે આપણો? વધુ। જો અહીંયા એક હતે તો આપણો જવાબ એક આવે, પણ અહીંયા ચાર છે એટલે કે એક કરતાં વધારે છે, તો આપણો જવાબ શું છે? વધુ। હવે આપણે આગળ જોઈએ બીજો જવાબ। વાંદરાને કેળા ભાવે છે। હવે અહીંયા શું આવશે, વધુ કે એક? શું આવશે વિદ્યાર્થી મિત્રો? વધુ। કેમ? કે એક હોય તો કેળું આવે કે મારી પાસે કેળું છે, પણ કેળા એટલે કે વધારે થઈ ગયા, તો શું આવશે અહીંયા? વધુ। તો બીજામાં પણ આપણે શું લખ્યું? વધુ। ત્રીજું જોઈએ। પાણીમાં બતક તરતું હતું। હવે પાણીમાં બતક તરતું હતું તો શું આવશે જવાબ? એક। કેમ કે બતક એક જ છે, અહીંયા પાણીમાં બતક તરતું હતું, વધારે નથી કે પાણીમાં બે બતક તરે છે કે ત્રણ તરે છે, એટલે કે એક જ આવે કે પાણીમાં બતક તરતું હતું। ચોથું વાક્ય શું છે? ઝાડ પર વાંદરો બેઠો છે। શું આવશે જવાબ? એક। વાંદરો એટલે કે એક વાંદરો આવે, ઝાડ પર વાંદરા બેઠા છે, તો વાંદરા શું આવે? વધુ થઈ જાય, બરાબર? જેવી રીતે આપણે કેળા જોઈ ગયા તેવી જ રીતે અહીંયા થઈ જાય, પણ અહીંયા ઝાડ પર વાંદરો બેઠો છે તો એક જ આવે। ત્યાર પછી પાંચમું વાક્ય। ગામમાં ઘણા ઢોર હોય છે, તો શું આવશે? વધુ। ઘણા એટલે વધારે, એક કરતાં વધારે હોય તો ઘણા લખાય, ને ઢોર એટલે શું? ઢોર કોને કહેવાય? જે ગાય હોય, બરાબર, ભેંસ હોય, ઢોર, ઢોર ડાકર કહીએ ને આપણે, કે અહીંયાથી ઢોર ડાકર ઘણા જાય છે તેને કહેવાય। તો આપણે વાંચી લઈએ કે મેં તળાવમાં ચાર બતક જોયા, તો ચાર શબ્દ આવ્યો એટલે એક કરતાં વધારે, તો આપણે જવાબમાં શું લખ્યું? વધુ। વાંદરાને કેળા ભાવે છે, તો કેળા, કેળા પણ વધારે થઈ ગયા એટલે વધુ। પાણીમાં બતક તરતું હતું, પાણીમાં બતક જ તરે છે તો એક જ છે, પાણીમાં બે ત્રણ બતકો નથી એટલે આપણે શું લખી દીધું? એક। ઝાડ પર વાંદરો બેઠો છે, તો શું આવી ગયું? એક। વાંદરા હોય તો અહીંયા વધુ આવે। ગામમાં ઘણા ઢોર હોય છે, તો શું આવી ગયું? વધુ। વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી ગઈ કે એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવું? તો આપણે આ વાક્ય પરથી ખબર પડી જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વાક્યમાં વધારે છે કે ઓછું છે, કે એક છે કે વધારે છે, બરાબર? તો આપણે આજે કવિતા પરથી સવાલના જવાબ, પછી ખરા ખોટા, ખરા ખોટા પછી આપણે થોડાક શબ્દ જોઈ લીધા, અને ત્યાર પછી આપણે એક શું અને વધારે શું કેવી રીતે લખવું તે આપણે જોઈ ગયા। હવે આપણે થોડું ઘણું કાલે ભણીશું।